Hello students, after many days I am back for the new videos. Gattubhai and me welcome all of you in this video for the specially mechanical engineering students જે હવે 6th semester માં આવવા જઈ રહ્યા છે, જેમને 5th semester ની exam complete કરી 6th semester માં આવશે એટલે એમને જે સબ્જેક્ટ ઓફર થવાના છે એના માટે ખાસ આ વિડીયો છે. એક પ્રોફેશનલ કોર મીન્સ કે કમ્પલસરી સબ્જેક્ટ છે, વિચ ઇઝ નોન એઝ અ એપ્લાઇડ થર્મોડાયનેમિક્સ, જે થર્મોડાયનેમિક્સનો એક એડવાન્સ પાર્ટ છે. એટલે સમ ન્યુમેરિકલ વાળો છે એટલે ટફ તો રહેશે જ, પણ એની સિવાયના જે સબ્જેક્ટ ઓફર કરવાના છીએ એના વિશે થોડુંક સમજાવીશ, જેમાં ત્રણ તમને ઇલેક્ટિવ સબ્જેક્ટ છે એ પ્રોફેશનલ ઓફર કરશે અને એક ઓપન ઇલેક્ટિવ. ઓપન ઇલેક્ટિવ એટલે થોડુંક બ્રાન્ચથી સાઈડમાં જઈને થોડુંક બીજા લેવલનું અથવા બીજી બ્રાન્ચ રિલેટેડ થોડુંક શીખવાડવા માગે છે એટલે એને ઓપનમાં લેશું, અને પ્રોફેશનલ મીન્સ કે એક્ઝેક્ટ બ્રાન્ચ રિલેટેડ છે. હવે આમાંથી કયા સિલેક્ટ કરવા, ગઠ્ઠુભાઈની જેમ તમને પણ કદાચ કોલેજવાળા પૂછશે તો આજ તે તમને પણ ક્વેશ્ચન થતો હોય, પણ ડોન્ટ વરી, આપણે એ સબ્જેક્ટ કયા સિલેક્ટ કરવા અને કેવા લેવલના રહેશે એ હું તમને સમજાવું. વેઇટ વેઇટ, ગઠ્ઠુભાઈની જેમ પણ તમે રાહ જોઈ રહ્યા છો તો આપણે શરૂ કરીએ, પણ એ પહેલાં ખાસ હજી પણ તમે જીટીયુ સ્ટડીઝ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી નોટિફિકેશન છે એ મળી જાય. અને ખાસ આપણે હવે વિડીયો જોઈએ. સૌથી પહેલાં તમને જે ઇલેક્ટિવ સબ્જેક્ટ ઓફર કરવાના છે એ કંઈક આ રીતે છે. પ્રોફેશનલ ઇલેક્ટિવ 1 ચાર ક્રેડિટનો છે, પ્રોફેશનલ ઇલેક્ટિવ 2 ચાર ક્રેડિટ છે, પ્રોફેશનલ ઇલેક્ટિવ 3 ચાર ક્રેડિટ છે, અને એક ઓપન ઇલેક્ટિવ 1 છે ત્રણ ક્રેડિટનો. પ્રોફેશનલ ઇલેક્ટિવ 1માં 5 સબ્જેક્ટ ઓફર કરેલા છે, પ્રોફેશનલ ઇલેક્ટિવ 2માં પણ 5 છે, પ્રોફેશનલ ઇલેક્ટિવ 3માં પણ 5 છે. તો આમાંથી કયો સિલેક્ટ કરવો જોઈએ, હવે એ ક્વેશ્ચન છે વિચારવાનું રહ્યું. તો કયો સબ્જેક્ટ તમારા માટે બેસ્ટ રહેશે એ આપણે જોઈએ. તમને જો એ સિલેક્ટ કરવાનું કહે તો તમે કયા કયા ક્રાઇટેરિયા વિચારો, તો સૌથી પહેલો તો એ જ વિચારો કે સબ્જેક્ટનું લેવલ કેવું છે, ઇઝી કેટલો છે, જે ઇઝી હોય આપણે રાખી લઈએ, જેમાં આપણે સિનિયરને પૂછીએ અથવા લાસ્ટ ઇયરના પેપર જોઈએ અથવા તો ન્યુમેરિકલ ન આવતો એવું કંઈક લઈએ, પણ નહીં એની સિવાય એ બ્રાન્ચ રિલેટેડ કેટલો કામનો છે એ પણ જોવો જોઈએ, જેથી તમે આગળમાં કોઈ એવો ડોમેન સિલેક્ટ કરો છો જેથી તમને એ બ્રાન્ચમાં આગળ છે કંઈક કામમાં આવી શકે. અને ખાસ ઘણીવાર આ પણ ઇફેક્ટ કરતી હોય છે કે ફેકલ્ટી કોણ લેવાના છે, યસ, કારણ કે ફેકલ્ટી છે એ સબ્જેક્ટ ઇઝી હોય છતાંય તે અને અઘરો બનાવીને કદાચ માર્કમાં પ્રોબ્લેમ કરી શકે તો એ થોડુંક ટફ થઈ જાય. અને પ્લસ તમારે આગળ કયા ડોમેનમાં વધવું છે, થર્મોડાયનેમિક્સ રિલેટેડ, ડિઝાઇન રિલેટેડ, મેન્યુફેક્ચરિંગ રિલેટેડ કે કોઈ કોમ્પ્યુટર રિલેટેડ ડિઝાઇન રિલેટેડ આગળ વધવું છે એ સિલેક્ટ કરો. એટલે કોઈ ફ્રેન્ડ્સને નહીં પણ તમારી સેલ્ફને જોઈને તમે એ સિલેક્ટ કરો તો એ વધારે સારું. છતાંય છે જે 100 સ્ટુડન્ટ્સ હોય સપોઝ, તો એમાંથી 80 સ્ટુડન્ટ્સ મોસ્ટ ઓફ સિલેક્ટ કરતા હોય છે ઇઝી ફેકલ્ટીને એને ધ્યાનમાં રાખીને જ. અને હું એ પ્રમાણે થોડુંક છે એ ઓવરવ્યૂ આપી દઉં કે કેવો ઇઝી મીડિયમ કે હાર્ડ રહેશે. તો આ પહેલો પ્રોફેશનલ ઇલેક્ટિવ 1 છે, ચાર ક્રેડિટનો, 70 માર્ક્સ જીટીયુ, 30 માર્ક્સ મીટ, 20 માર્ક્સ ઇન્ટરનલ સબમિશનના અને 30 માર્ક્સ એક્સટર્નલ વાયવા. એમાં 5 સબ્જેક્ટમાં પહેલો ઓફર કરેલો છે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન, જે મીડિયમ સબ્જેક્ટ છે. મોસ્ટ ઓફ થિયરટિકલ પોર્શન છે, સમમાં છે એ ફાઇનાઇટ એલિમેન્ટ એનાલિસિસના એકાદ બે સમ અથવા એકાદ બે બેઝિક લાઇનના પ્રોગ્રામ આવી શકે, બાકી અધરવાઇઝ છે એ મીડિયમ છે. ટૂંકમાં બેઝિક ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ છે, આમ થિયરટિકલ છે પણ સમજવા જેવો છે એટલે સાવ ઇઝી નહીં થાય, પણ મીડિયમ થશે એમાં પણ એક બે સમ આવી શકે છે. થોડુંક તમારી કોન્સેપ્ચ્યુઅલ વયું જશે એટલે શીખવો પડે અને આગળ જતાં કામમાં પણ આવે છે, કારણ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જાઓ તો ઇન્ડસ્ટ્રીને રિયલી મેનેજ કરવાની મેથડ્સ છે એ આ સબ્જેક્ટમાં આવતી હોય છે. ડિઝાઇન ઓફ હીટ એક્સચેન્જર, ઓલરેડી 5th સેમમાં તમે હીટ એક્સચેન્જ HT સ્ટડી કરેલું છે, એમાં હીટ એક્સચેન્જરનું ખાલી બેઝિક જ તમે સ્ટડી કર્યું છે, જો એની ડિઝાઇનમાં જશો તો તકલીફ પડશે, ન્યુમેરિકલ જ આવશે એકલા એટલે હાર્ડની અંદર લઈએ. સેમ વસ્તુ ગેસ ડાયનેમિક્સમાં છે, અગેન ઇટ્સ બેઝડ ઓન ધી કોન્સેપ્ટ એન્ડ ન્યુમેરિકલ સો ઇટ ઇઝ હાર્ડ. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ મેન્ટેનન્સ એન્જિનિયરિંગ એટલે ટોટલી થિયરટિકલ સબ્જેક્ટ છો એટલે આપણે એને મીડિયમની અંદર રાખશું. હવે 6th સેમમાં આવીને ઇઝી તો સાવ એ કંઈ નહીં હોય, પણ ટૂંકમાં 5માંથી 3 મીડિયમ અને 2 હાર્ડ છે, તો આ 3 જે મીડિયમ છે એ લેવા જોઈએ.
એટલે કે આપણે પ્રોફેશનલ ઇલેક્ટિવ વનમાંથી હું સિક્વન્સ જો મારે દેવી હોય, ઇટ ઇઝ જસ્ટ માય ઓપિનિયન. આમાં થર્ડ સિક્વન્સ છે એ પણ ઘણી વાર પહેલી છે એ લખતા હોય છે સ્ટુડન્ટ્સ, પણ પહેલા ત્રણમાંથી કોઈ રાખો તો તમને ઇઝી પડશે, આગળ જતાં કામમાં પણ આવી શકે, બહુ લેન્ધી પણ અથવા તો પાસ કરવામાં જ પ્રોબ્લેમ આવી જાય એવું નહીં થાય. પણ એ ત્રણ સિવાયના રાખો છો તો શીખવા મળશે નો ડાઉટ, પણ એને પાસ કરવા માટે આ રીતે કોઈ તમે મારિયોનું કોઈ લેવલ રમતા હો ને, આને તમારે જો ક્લિયર કરવું હોય તો જેટલી મહેનત કરવી પડશે, જેટલું વિચારવું પડશે, એટલી જ કદાચ આ ફોર્થ એન્ડ ફિફ્થ સબ્જેક્ટમાં તમારે થોડીક કરવી પડશે. હવે પ્રોફેશનલ ઇલેક્ટિવ ટુમાં જઈએ તો અગેઇન એમાં 5 સબ્જેક્ટ ઓફર કરેલા છે. રિન્યુએબલ એનર્જી એન્જિનિયરિંગ, જે થિયરટિકલ છે, અગેઇન કોન્સેપ્ચ્યુઅલ છે, ફ્યુચર જ એનું છે, એટલે આમ ઇઝી પણ આમ મીડિયમ ટાઈપ ગણી શકાય, કારણ કે સાવ લાઇટ નથી લેવાનું. કોમ્પ્યુટર ફ્લુઇડ્સ ડાયનેમિક્સ એટલે કે અગેઇન કોમ્પ્યુટેશનલ, સોરી, એટલે કેલ્ક્યુલેશન બેઝ જશે, એટલે હાર્ડ. પ્રોડક્ટ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ એટલે કે આમ જુઓ તો થિયરટિકલ છે, પણ થોડુંક સમજવું પડશે, થોડુંક છે એ આમ પાકું કરવાનું છે, થોડુંક લેન્ધી છે, થોડાક વર્ડ્સ છે એ કોમ્પ્લિકેટેડ છે, એટલે મીડિયમ ટુ હાર્ડ છે એ સ્ટુડન્ટ્સને લાગતું હોય છે. કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ એટલે એ રિયલ એપ્લિકેબલ સબ્જેક્ટ થઈ ગયો, જે ફ્યુચર હવે કંપનીનું ઇન્ડસ્ટ્રીનું એની ઉપર હોય છે, એટલે આમ જુઓ તો સમજવાનો છે પણ થિયરટિકલ છે, એટલે મીડિયમની અંદર કન્સિડર કરીએ. ટ્રિબોલોજી એન્ડ ટેરો ટેકનોલોજી, આ બે સબ્જેક્ટ, આ જે ટૂંકમાં એક સબ્જેક્ટ છે એ થોડુંક નવા વર્ડ્સ સાથે તમને થોડુંક ઇન્ટ્રોડક્શન આપે છે, જેમાં આગળ જતાં ઘણાને એમાં ન જવું હોય તો એ ના લે, પણ ટૂંકમાં એના વર્ડ હાર્ડ છે થોડાક, એટલે થિયરટિકલ છે છતાંય મીડિયમ ટુ હાર્ડની અંદર આપણે રાખી શકીએ. આ પ્રમાણે ફરી વાર હું સેમ સબ્જેક્ટ વનમાં મેં આપી હતી એમ જ તે સબ્જેક્ટ ટુમાં હું સિક્વન્સ આપી દઉં. તો પહેલાં ત્રણ છે આમાંથી આ સિલેક્ટ કરવા જોઈએ, ઓકે? અધરવાઇઝ મેં કીધું એમ અગેન મારિયોનું હાર્ડ લેવલ છે એ તમારી સામે રહેશે. હવે જે પ્રોફેશનલ ઇલેક્ટિવ 3 છે એમાં પણ 5 સબ્જેક્ટ છે. ફર્સ્ટ છે એનર્જી કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ, અગેન જે તમે રિન્યુએબલ એનર્જી એન્જિનિયરિંગ જોયું એને રિલેટેડ થોડોક છે, પણ આમાં કેલ્ક્યુલેશન આવશે, અને કેલ્ક્યુલેશન છે એ ફરી પાછી થોડીક જો કેવડાવે તો ઇટ ઇઝ મીડિયમ ટુ હાર્ડ. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ છે ઇઝી, પણ જેણે ઓટોમોબાઈલને જ ન કર્યું હોય, ડિપ્લોમા કે ફર્સ્ટ સેમથી જો ડિગ્રીમાં હોય તો એને લેન્ધી સબ્જેક્ટ રહી, ઘણું બધું અંદર છે, એ અલગ અલગ ટાઈપના ચેપ્ટર્સ છે, એટલે મીડિયમ ટુ હાર્ડમાં રાખીએ. મશીન ટૂલ ડિઝાઇન, વિચ ઇઝ ધ હાર્ડ સબ્જેક્ટ, કારણ કે ટોટલ ન્યુમેરિકલ બેઝ છે, શીખવા મળશે નો ડાઉટ, કારણ કે મેન્યુફેક્ચરિંગમાં એની ડિઝાઇન છે એ બહુ ડિમાન્ડેબલ હોય છે, પણ છતાં પાસ કરવામાં થોડીક મહેનત કરવી પડે. એડવાન્સ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ, જે અત્યારે નોન કન્વેન્શનલ મશીનિંગ પ્રોસેસીસ જે યુઝ થાય છે એ બધી આની અંદર કવર થાય છે, એટલે આમ ઇઝી સબ્જેક્ટ છે, પણ આપણે એને થોડોક પ્રિપેર કરવો પડે એ પ્રમાણે. મીડિયમ કેસું આમાં, મીડિયમ ટુ હાર્ડ ભલે લખ્યું કોઈ પ્રોબ્લેમ નહીં, અને એનડીટી જસ્ટ થિયરટિકલ કોન્સેપ્ટ, સો ઇટ ઇઝ મીડિયમ. તો અગેન આને સિક્વન્સ વાઇઝ જવું હોય તો ECM છે ફર્સ્ટ, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ 2, અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ 3. એનડીટી ફોર્થ મેં રાખ્યું છે, સિલેક્ટ ન કરવો એવું નથી કહેતો, પણ આગળ જતા એટલું બધું ડિટેલની અંદર એ કામમાં આવે એવું નહીં, સ્પેસિફિક તમારે જો એ રિજિયનમાં જવું હોય તો એના માટે એ ફર્સ્ટ સબ્જેક્ટ હોઈ શકે. જનરલ રિજિયનમાં જવું હોય તો આપણે મેં કીધું એમ કે AMP છે કે ઓટોમોબાઈલ છે કે ECM, એવા કોઈ સબ્જેક્ટ સિલેક્ટ કરો તો વધારે સારું છે. બાકી ફિફ્થ સબ્જેક્ટ સિવાય આમ તો ફર્સ્ટ 4માંથી કોઈ પણ રાખો તો ચાલશે, ઓકે? હવે જઈએ જે થોડીક બ્રાન્ચથી ઓડ સબ્જેક્ટ આપ્યા છે જેમને ઓપન ઇલેક્ટિવ 1માં. પહેલો છે ઇન્ટરપ્રિન્યોરશિપ એન્ડ ઈ બિઝનેસ, અને આઈ થિંક હવે આ બ્રાન્ચ રિલેટેડ તો ભલે ના હોય, પણ આપણે જે આગળ જતા ફ્યુચર કરવાના છીએ કે જે મોસ્ટ ઓફ બિઝનેસમાં હવે જઈ રહ્યા છે, મોસ્ટ ઓફ હવે એન્ટરપ્રિન્યોર બનવા જઈ રહ્યા છે, અને એમાં પણ ઈ બિઝનેસની બહુ જ ડિમાન્ડ આવે છે, એ પ્રમાણે બધાને રિલેટેડ જ છે, પણ થિયરટિકલ છે એટલે મીડિયમ છે, એટલે શીખવામાં મજા આવશે. હા, હવે સેકન્ડ જે છે એ છે આપણે મિકેનિકલ સાથે થોડુંક ઘણું IT કે કોમ્પ્યુટરનું આપણે સ્ટડી કરવું હોય, જેની ડિમાન્ડ પણ છે, કારણ કે હવે જે છે એ બધું ઓનલાઈન થઈ ગયું ત્યારે સાયબર ફ્રોડ વધી ગયા છે, તો એના લોઝ એન્ડ એથિક્સ છે એ જાણવા જોઈએ, શીખવા જોઈએ, તો એ શીખવા જેવો સબ્જેક્ટ છે, અગેઇન પ્રોબ્લેમ નહીં આવે, મીડિયમ છે. એન્ડ મિકેનિકલ માટે ખાસ કે નેક્સ્ટ જે ફ્યુચર છે ઇટ ઇઝ ટોટલી ઇન્ડસ્ટ્રી 4.0,
જેમાં આપણે બધું જ ઓટોમેશન કરીને કઈ રીતે એક્ઝેક્ટ વર્ક કરવાના છીએ એ ટોટલી આની અંદર થિયરટિકલ પોર્શન તરીકે જ છે, એટલે અગેન એ મીડિયમ છે. એટલે ત્રણેય અલગ અલગ ડોમેન તરીકે ત્રણેય એક જ બહુ સરસ કામના એવા સબ્જેક્ટ્સ છે, જેમાંથી તમને જે ઇન્ટરેસ્ટ હોય એમાં તમે આગળ જઈ શકો છો. એમાં કોઈ સિક્વન્સની જરૂર નથી. આઈ થિંક તમારે એમાં કયા ડિપાર્ટમેન્ટ્સમાં કયા ફિલ્ડ વિશે જાણવું છે એ પ્રમાણે એને સિલેક્ટ કરવો જોઈએ. ઓકે, તો આઈ થિંક તમને આ ચારેય સબ્જેક્ટ્સનું સમજાઈ ગયું છે સરસ રીતે. આઈ થિંક નટુભાઈ પણ કહે છે. તો આ રીતે જ તે કોઈ પણ સબ્જેક્ટ્સના કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. ખાસ કહી દઉં, વોટ્સએપ ગ્રુપ પણ છે, ના હોય તો આ નંબર ઉપર મેસેજ કરજો, હું તમને લિંક મોકલી દઈશ, 7016952625. અને અલગ અલગ મીડિયા ઉપર પણ આપણા પ્લેટફોર્મ્સ છે એને ફોલો કરો. અને ખાસ ઓફલાઈન અવેલેબલ છે ભાવનગરની અંદર, ત્યાં ક્લાસ છે, ઓફલાઈન ક્લાસ, ત્યાં આવીને પણ તમે એનો મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, અને આ છે એક આપણું એક પોસ્ટર છે કે જ્યાં તમે આવીને અને આની ઇન્ફોર્મેશન જે છે એનો QR કોડ પણ આપેલો છે અને એડ્રેસ પણ અહીંયા મેન્શન છે, તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. 6M માં પણ સબ્જેક્ટ્સ માટે, અથવા તો નેક્સ્ટ M ના, અથવા તમારો કોઈ બીજા સ્ટુડન્ટ્સ હોય જેને તમે ઇન્ફોર્મેશન અથવા કોઈ આવી જાણકારી લેવી હોય તો પણ તમે મળી શકો છો. ઓકે, એ સિવાય તમે ડાયરેક્ટ ના આવો તો હું ઘણા બધા સોશિયલ મીડિયાના મેં તમને જે પ્લેટફોર્મ કીધા એની બધી લિંક છે એ આ રીતે હું પ્રોવાઈડ કરી દઉં છું, તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, આઈ થિંક તો આ વિડીયો તમને સમજાણો હશે, હેલ્પફુલ રહેશે 6th semester ના સબ્જેક્ટ માટે. તો આ જ રીતે આપણે વિડીયો જોતા રહીએ, વિડીયોને લાઈક કરીએ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા GTU સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.